અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી શહેરીજનો પરેશાન થઈ ઉઠ્યા છે. વસ્ત્રાલ પંચરના આવાસમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. પંચરત્ન આવાસની અંદર ક્યાં જ્યાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પંચરત્ન આવાસની હાલત કફોડી બની ગઈ છે. ગઈકાલ રાતથી જ લોકો ભૂખ્યા તરસ્યા છે. લોકોની ઘરવખરી પાણીની અંદર તણાતી જોવા મળી, અનેક લોકો બેઘર બન્યા હોય તેવા દ્રશ્યો પંચરત્ન આવાસમાં જોવા મળ્યા છે. અમદાવાદમાં વરસાદ પડે અને વરસાદ બાદ લોકો હાલાકીમાં મુકાઈ રહ્યા છે, ત્યારે વસ્ત્રાલના પંચરત્ન આવાસના દ્રશ્યો જોઈ શકાય છે કે એ હદે અહીંયા વરસાદી પાણી ભરાયા છે કે લોકો ન તો પોતાના ઘરે જઈ રહ્યા છે, ન તો ઘરની બહાર નીકળી શકે છે, તે પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયેલું છે. જે લોકો અહીંયા રહે છે, સ્થાનિકો, તેમની સાથે વાતચીત કરીશું. કેટલી મુશ્કેલી પડે છે અને કેટલા સમયથી આ સમસ્યા? આ મુશ્કેલી છે 2-3 વર્ષની છે. ઘરમાં પાણી ભરાઈ જાય છે, બરાબર, કોઈ ઈકાલ આવતો નથી. બાર વાર એવું ઊંચું કરી નાખ્યું છે, આ નીચું થઈ ગયું. અચ્છા, રજૂઆત આપે કોને કરી છે? ચેરમેનને. શું કહે છે? ચેરમેને એમ કહ્યું છે કે મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી છે, પણ કશો જવાબ આવ્યો નથી. અચ્છા, કે કેટલું નુકસાન થાય છે આપને અહીંયા? કેટલું પાણી કેટલા ભરાય છે? પાણી આ તો કંઈક નથી, બધાના ઘરમાં પાણી છે. ચેરમેનને વાત કરી હતી બેન, બરાબર છે, પણ હજુ કોઈ એનો નિકાલ આવ્યો નથી. કોર્પોરેશનમાં રજૂઆત કરી છે કે અમારે પાણી ભરાઈ જાય છે? હા, કોર્પોરેશનમાં. પાણીના નિકાલ માટે કોઈ આ પેલું મોકલ્યું છે, પણ એ બહારનો વિસ્તારના પાણી કા ખેંચે છે, અમારા અંદરનું પાણી નથી ખેંચતા. કાલે રાત્રે મેં ઘણી માથાકૂટ કરી. તંત્ર હજુ પણ ઘોર નિંદરમાં હોય તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.